नमस्कार दर्शक मित्रों, फरी एकवार अतिथि कार्यक्रम में आपनु स्वागत है। अतिथि एटले कार्यक्रम के जे कार्यक्रम में अंतरंग बात करीए छे। आज एक एवा विशेष आर्टिस्ट एना करता वधारे एक उमेरा में कहीश के घणी वक्त फिल्मी दुनिया ने संगीत की दुनिया में एवं बनतु होय छे के कोई गीत जो कदाच काने पड़े अने आँख बंद करो तो एक चेहरो सतत सामे आवे। सीधो परिचय करावी दऊं छू, कांटा लगा फेम शेफाली जरीवाला। शेफाली जी आपनो स्वागत छे। आई थिंक आप पूछ रहे हो कि हिंदी ओके रहेशे के गुजराती? आप गुजराती इच्छो तो हूँ गुजराती इच्छो। शेफाली जी, कांटा लगा एक पहचान थी गई, कदाच रस्ते जता जता कोई ने पण कांटो वाग्यो ने जो बोले कि कांटा लगा तो एने कदाच कांटा ना दर्द करता सीधो शेफाली नो फेस आवी जाय छे। एक एक ब्रेक एवो मळ्यो जे कदाच दरेक आर्टिस्ट ने एक ड्रीम होय छे। ओके, ए ब्रेक नी वात करवी छे मारे। शुं थयुं तुं? सडनली मळी गयुं तुं के ऑडिशन नी अंदर गया? शेफालीए बहु स्ट्रगल करवी पड़ी, घणा बधा खूबसूरत चेहराओने पास करीने शेफाली सिलेक्ट थई हती? ના, બિલકુલ જ નહીં। હું તો ઇનફેક્ટ ભણી રહી હતી, હું ત્યારે એન્જિનિયરિંગ કરી રહી હતી, અને અમારા ફેમિલીમાં ફોર ધ પાસ્ટ સિક્સ જનરેશન્સ કોઈએ મીડિયા કે ટેલિવિઝનમાં કંઈક કર્યું નથી ને કોઈ જ એસ્પાયર કરવાની કોશિશ પણ નથી કરી। અમે બધા એડ્યુકેટેડ અને એકેડેમિક લોકો છીએ। તો હું કોલેજના બહાર એક દિવસે ઊભી હતી મારા દોસ્તારો સાથે, અને મારા જે વિડીયોના ડિરેક્ટર હતા રાધિકા રાવ અને વિનય સપરૂજી એક ફેસની તલાશમાં હતા। એ લોકો એમ મને એવું કહ્યું કે 9-10 મહિનાથી એ લોકો એક રાઈટ ફેસની તલાશમાં હતા, અને એ લોકોએ મને રોડ પર જોઈ અને ઇન્સ્ટન્ટલી મને અપ્રોચ કરીને આ સોંગ ઓફર કર્યો, અને એ લોકોએ મને કહ્યું ધીસ સોંગ વિલ ચેન્જ યોર લાઈફ। પણ મેં એમને સિરિયસલી નહીં લીધો, કારણ કે મુંબઈમાં રહેતા ને એવરી સેકન્ડ પર્સન ઇઝ આઈધર અ પ્રોડ્યુસર ઓર અ ડિરેક્ટર ઓર યુ નો, સો આઈ ડીડ નોટ ટેક ધેમ સિરિયસલી। પણ એ લોકોએ મારો નંબર લીધો અને ફોર અબાઉટ અ મંથ કન્ટિન્યુઅસ મને ફોન કરીને એ લોકોએ મને પોતાનું પ્રોફાઇલ મોકલ્યું, મને બિલીવ કરાવડાવ્યું કે દે આર ગ્રેટ ડિરેક્ટર્સ એન્ડ જેન્યુઅન પીપલ એન્ડ એન્ડ હાઉ બીકોઝ દે હેવ ડુઈંગ વેરી ગુડ વર્ક એટ દેટ ટાઈમ એન્ડ ટી સિરીઝ મ્યુઝિક કંપનીના અંદર ટોપના લેવલ પર હતા એ લોકો। મને ફોર ક્યુરિયોસિટી બહુ ઈચ્છા થઈ કરવાની, કારણ કે ફોર એવરી ગર્લ ટુ કમ ઓન ટેલિવિઝન ઇઝ અ ડ્રીમ, પણ મારા જે ફાધર છે એમને મને ચોક્કસ ના પાડી। શું 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 કરે છે આપના ફાધર? અગેન એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો એમને એવું લાગ્યું કે ભણવામાં પ્રોબ્લેમ આવશે, અને પછી બળવો કર્યો સમથિંગ રૂઠી જવાનું નહી વાત કરવાની। હું મારા ફાધરના બહુ જ અંડર છું, મેં એમને કહ્યું કે ઓકે નો પ્રોબ્લેમ, પણ મમ્મી સાથે થોડી ફ્રેન્ડશિપ છે તો મમ્મીને કહ્યું કે મને એકવાર કરવા દો, કદાચ મારા કોન્ફિડન્સ માટે સારું રહેશે ફોર એન એક્સપિરિયન્સ। તો મારા ફાધર ને મમ્મીએ સમજાવ્યું અને પપ્પાએ કહ્યું કે જો એક્ઝામમાં તારા નંબર ઓછા નહીં થાય એ કન્ડિશન પર તને એક જ વાર આ એક સોંગ કરવાની પરમિશન આપું છું, ને એ રીતે આ સોંગ થયું। બહુ જ મને સ્પષ્ટ આન્સર જોઈએ છે। આઈ નો યુ આર ટ્રાન્સપરન્ટ, વાત કરવા બહુ ટ્રાન્સપરન્સી રાખો છો। ક્રેડિટ લેવા માંગો છો કે કોકને આપવા માંગશો આ ગીતના સક્સેસમાં? બીકોઝ હું તો એકદમ જ રો હતી, એક ભણતી સ્ટુડન્ટ હતી, મને તો કાંઈ જ નહોતું આવડતું હાઉ ટુ ફેસ ધ કેમેરા, કેમેરા શું છે કેમેરાના તરફ જોતા નહોતા આવડતું। તો જે રાધિકા રાવ વિનય સપરૂજી અમારા ડિરેક્ટર છે એમને 2 મહિનાની મહેનત કરી છે મારા પાછળ, કોરિયોગ્રાફર્સ, ડાન્સ રિહર્સ, મેકઅપ આર્ટિસ્ટ, ફોટોગ્રાફર્સ બધા સાથે 2 મહિના સુધી અમે પ્રિપેરેશન કરી આ સોંગ માટે, અને એ લોકોએ મને મોલ્ડ કરી છે, એટલે આજે જે પણ આઉટકમ છે એ લોકોના વજહથી છે। આઈ વોઝ જસ્ટ અ પપિટ બટ દે વર ધ ડિરેક્ટર્સ। નાઉ સમટાઈમ્સ એવું થતું હોય છે કે એક એક હિટ પછી સતત એક લાઈન લાગતી હોય છે, કદાચ શેફાલી એમ નક્કી કરવું પડે કે મને કે કોને ચૂઝ કરવું, આજે કોને કોને અપોઇન્ટમેન્ટ આપવું, એ એક સિચ્યુએશન આવી ગઈ છે। અચાનક એક કોમન એક સ્ટુડિયસ ગર્લમાંથી અચાનક સ્ટાર સેલિબ્રિટી કહી શકાય કે લોકો એટલા લાખો આશિક કરોડો આંખો જેને જોતા હોય, અને જ્યારે રિલીઝ થવાનું હતું ખબર હતી કે આ દિવસે આ રિલીઝ થશે, એના ટેક્સ જોયા હશે, કદાચ એનું એડિટિંગની અંદર પણ ઇન્વોલ્વમેન્ટ લીધું હશે, બહુ જ સબ્જેક્ટમાં અંદર સુધી ઉતરવાની જે આદતના કારણે, અને પહેલું હોય કે સ્વાભાવિક છે ઈચ્છા પણ થાય, એ નાઇટની મારે વાત કરવી છે જ્યારે રિલીઝ થવાનું હતું। જ્યારે રિલીઝ થવાનું હતું એકચ્યુઅલી મારા ડિરેક્ટર્સ વેરી હેપી કે મેં એટલી મહેનત કરીને વેરી હેપી વિથ ધી આઉટકમ,
તો એ લોકોએ એક દિવસે મને માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું. એ લોકોને ખબર હતું, મેં ઓબ્વિયસલી એડિટ્સને બધું જોયું હતું, પણ એ લોકોએ મને ઇન્ફોર્મ નહીં કર્યું કે આ દિવસે ટીવી રિલીઝ છે. અને એ લોકોએ મને કહ્યું કે તમે ઓફિસ આવી જાઓ, તમારાથી કામ છે. તો ઓકે, 5 વાગે શાર્પ ઓફિસ એમના પહોંચી ગયા. એ લોકોએ ટીવી ચાલુ કર્યું, જેટલી કાંટા લગાની યુનિટ હતી બધી ત્યાં હતી, અને ત્યારે ટીવી પ્રીમિયર થયું. સો ઇટ વોઝ લાઈક અ સરપ્રાઈઝ ફોર મી, એન્ડ દેટ વોઝ અ વેરી સ્પેશિયલ મોમેન્ટ. એક તો આઈ વોઝ શોક્ડ બીકોઝ હું આઈ વોઝ સીઈંગ માય સેલ્ફ ઓન ટેલિવિઝન એન્ડ આઈ કુડ નોટ બિલીવ ઇટ, એન્ડ ઇટ વોઝ અ ગ્રેટ ફિલિંગ. જો પોતે બિલીવ નહીં કર્યું તો પછી ગ્રુપની અંદર પણ આ ચર્ચા ચાલુ રહેશે. કોલેજ ગ્રુપ, સ્કૂલ ગ્રુપ, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, સડનલી જ્યારે કદાચ જેને ખબર નહીં હોય અને કદાચ ખબર પણ હશે, એને જ્યારે ટીવી સ્ક્રીન પર જોયું અને કહ્યું માય ગોડ આ શેફાલી, એવા રિએક્શન પણ ઘણા આવ્યા. એબ્સોલ્યુટલી. એક તો મેં કંઈને કોઈને કહ્યું જ નહોતું. ઇટ વોઝ જસ્ટ સમથિંગ ધેટ આઈ વોન્ટેડ ટુ ડુ ફોર માય સેલ્ફ. તો કોલેજ પ્રોફેસર, સ્ટુડન્ટ્સ, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બધાએ ટીવી પર જોઈને બહુ જ પસંદ કર્યું, એન્કરેજ કર્યું. અને ઇનિશિયલી એ લોકોને લાગ્યું કે હવે સોંગ એટલું મોટું હિટ થઈ ગયું છે, હવે આના એટિટ્યૂડમાં ફરક આવશે. એટલે થોડા ડિસ્ટન્સ પણ થઈ ગયા મારાથી પહેલાં 1-2 મહિના માટે, પણ એનો આમાં વેરી ઇઝી ફરક નથી પડતા. તો ઇવેન્ચ્યુઅલી એ લોકોને પણ ખબર પડી કે નો શી ઇઝ ધ સેમ, એન્ડ એવરીથિંગ વોઝ બેક ટુ શેફાલ ઇઝ અ ઇઝી પર્સન, શેફાલ ઇઝ અ ઇઝી પર્સન. આજ વાતને આપણે થોડીક આગળ વધારીએ. કોલેજથી શરૂ કરી વાત, થોડાક બેક ડેઝમાં જઈએ, ફ્લેશબેક. સ્કૂલિંગની વાત કરીએ, સ્કૂલિંગમાં કોઈક એવો રસપ્રદ કિસ્સો યાદ હોય, કારણ કે અગેઇન એક બ્યુટિફુલ સ્ટુડન્ટ તરીકે સતત ચર્ચામાં રહેવાતું જ હોય, એમાં પણ ભણવામાં જો કદાચ હું ભૂલ ન કરતો તો ક્યાંક ક્યાંક થોડા ઘણા અંશે સારા માર્ક્સ અને સારો ગ્રેડ પણ આવતો જ હશે. સ્કૂલ લાઈફની કોઈ ચુલબુલી વાતો. સ્કૂલ લાઈફમાં બહુ જ શાય સ્ટુડન્ટ હતી, મારા ફ્રેન્ડ્સ નહોતા. મને પેઇન્ટિંગમાં બહુ શોખ હતો, તો હું પેઇન્ટ કરતી રહેતી હતી. આર્ટ ક્લાસીસ ભણવાનું સ્ટુડિયસ હતી બહુ વધારે, કારણ કે એકેડેમિક્સની ફેમિલી હતી. તો નાનપણથી જ એક શીખ આપી હતી કે માર્ક્સ સારા લાવવાના છે, અને પ્રેશર હંમેશા મારા પાસે હતો. કોઈ દિવસ જે એકદમ નાની હતી ત્યારે કલ્ચરલ એક્ટિવિટીઝમાં પાર્ટ લેતી હતી, પણ આફ્ટર ધ એજ ઓફ 12-13 ઓનલી સ્ટડીઝ. તો વોઝ અ વેરી શાય એન્ડ અ વેરી ક્વાઇટ ચાઇલ્ડ. ઓકે. દર્શક મિત્રો, આ શાય અને ક્વાઇટ ચાઇલ્ડ સાથે આપણે વાત કરીશું એક નાનકડા બ્રેક બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે શેફાલી જરીવાલા સાથે. શેફાલીજી, સ્કૂલની વાત કરી કે શાય એક છોકરી કે બહુ ઓછું બોલે, શરમાય ફક્ત ભણવામાં, કારણ કે જે પ્રમાણે કીધું કે ફેમિલીમાંથી એક વાતાવરણ એવું બનાવવામાં આવ્યું હતું કે ભણવાનું હોય, ભણવાનું ખૂબ જ કામમાં આવે છે. ડાંટ કોની પડતી હતી સૌથી વધારે ઘરમાં, મમ્મીની કે પપ્પાની? કોઈ નહીં ને, અમારા ઘરે કોઈ સ્ટ્રિક્ટ નથી, કોઈ શાઉટ નથી કરતું. અમે બહુ ડિસિપ્લિન ચિલ્ડ્રન હતા. મારી એક નાની બહેન પણ છે, પણ બહુ ડિસિપ્લિન હતા. ડિસિપ્લિન ચિલ્ડ્રન હતા. અત્યારે અત્યારે તો મને એવું લાગે છે અમારા સાથે સાથે અમારા મમ્મી પપ્પા પણ બગડી ગયા છે. ઓકે ઓકે. પણ એ એક બહુ ફ્રેન્ડલી રિલેશન મેન્ટેન કર્યો છે મધર ફાધરે મારા સાથે, એન્ડ વી આર મોર લાઈક ફ્રેન્ડ્સ એટ હોમ. અહીંયા પૂછવાનું મન થાય, જે પ્રમાણે એક સોંગ, એક આલ્બમ સુપરહિટ, ત્યારબાદ કભી યાર કભી બાર, શું થઈ ગયું એવું કે અચાનક ડિસએપિયર? ઇટ વોઝ નોટ ડિસઅપિયરિંગ. એકચ્યુઅલી વોટ હેપન્ડ ઇઝ, કાંટા લગાના પછી હજી 2.5 વર્ષ સુધી મારું એન્જિનિયરિંગ ભણતર બાકી હતું. તો એઝ આઈ હેડ પ્રોમિસ માય ફાધર કે આના વજેથી મારું ભણતર કોઈ દિવસ અફેક્ટ નહીં થાય. સો ફોર 2.5 યર્સ આઈ વોઝ સ્ટડિંગ. 2005માં આપણે કમ્પ્લીટ કર્યું ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આપનું ગ્રેજ્યુએશન, 2005માં સરદાર પટેલ કોલેજમાંથી. ઓકે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્યાંક એક બાજુ ગ્લેમરસ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સ્ટુડન્ટ્સને જો કદાચ એના સબ્જેક્ટની આ સ્ટ્રીમની વાત કરીએ ને તો પણ આમ એક ટિપિકલ ફેસ નજરમાં આવે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ભણનારો છોકરો અથવા છોકરી, તો એક આખું અલગ જ કેરેક્ટર આવે. કઈ રીતે આ કોમ્બિનેશન થયું? આઈ એમ સરપ્રાઈઝ માય સેલ્ફ. મતલબ હું કોઈ લોકોને કહું છું કે હું આઈટી એન્જિનિયર છું, મારા પાસે ડબલ ડિગ્રી છે, તો કોઈ મારો વિશ્વાસ જ નથી. સિરિયસલી નહીં માને, તમે માનજો, કારણ કે પોતે સ્વીકારે છે ને, મેં નેટ પર પણ જોઈ લીધું છે, સર્ટિફાઈડ છે. મેં ડિપ્લોમા કર્યું છે કમ્પ્યુટર ટેકનોલોજીમાં અને ડિગ્રી કર્યું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં. એડ્યુકેશન હમણાં તો કામે આવતું નથી, પણ આઈ એમ શ્યોર એડ્યુકેશન
તમને એક લોજિકલ થિંકિંગ આપે છે, ડિસિપ્લિન લાઇફસ્ટાઈલ આપે છે, એન્ડ યુ કેન ફોલો બેક અપોન ઇટ એની ટાઈમ ઇન લાઈફ. સો આઈ ડોન્ટ થિંક માય એજ્યુકેશન ઇઝ એવર ગોન વેસ્ટ, બટ આઈ એમ એન ઓપોર્ચ્યુનિસ્ટ. હમણાં મારા પાસે આ ઓપોર્ચ્યુનિટી છે, આઈ એમ વેરી હેપી વિથ ધીસ ઇન્ડસ્ટ્રી, આઈ મેડ એક્સલન્ટ ફ્રેન્ડ. નો, વન્સ યુ કમ્પ્લીટેડ યોર આઈટી ગ્રેજ્યુએશન ઇન 2005, વોટ્સ આફ્ટર દેટ? બીકોઝ ઓલરેડી 4 યર્સ હેઝ બીન ગોન. Now Shefali has no work. લોકો એ ચર્ચા કરે છે કે શેફાલી પાસે કામ નથી, કોઈ આવતું નથી, કારણ કે કાંટા લગા પછી 2005 ચાલો ત્યાં સુધી માનીએ કે આપણે સ્ટડી કરી. વોટ્સ અબાઉટ આફ્ટર ધેટ? 2005 to 2009, 4 years. I am an academic, so I believe in the educated way to any field of work. After 2005, I took my acting profession very seriously, and then I started taking my acting classes. I had tutors coming home. I took dancing classes, and then we signed up a contract with T-Series for 3 albums. But in a pachi, the recession came, and it was so bad that all the films that were supposed to go on the floors got delayed indefinitely. And my contract still holds, but I'm not sure if I want to do music anymore. Last year, November, my film was supposed to go on the floors, but because of technical reasons, it got delayed. And now my film is finally going on floors March this year. So this is the new thing that's happening in my life. No. કઈ ટાઈપની ઓપોર્ચ્યુનિટી? અગેન વાત ત્યાં જ આવીને અટકે છે કે લોકો આવે આપની પાસે, કોન્ટ્રાક્ટ ઓન ફ્લોર છે, કોક ટેકનિકલ રીઝનથી એમાં ક્યાંક હર્ડલ્સ છે, ઓલરેડી એને એક્ઝિક્યુટ નથી થઈ શકતા. શું ડ્રીમ, શું છે, શું શું કેવો કેવો રોલ માગે છે? હજી જ બિલકુલ શેફાલી પોતે આ જ રીતે એક આલ્બમની એક સ્ટાર તરીકે જ પોતાનો પરિચય બનાવી રાખવા માગે છે, કે પછી ક્યાંક એનામાં ખરેખર જે ટેલેન્ટ પડેલું છે એ, અને અને શી ઇઝ વેઇટિંગ ફોર સમ ઝવેરી, કોઈ આવે અને અગેન પહેચાને? કારણ કે જે પહેલાં કોલેજ લાઈફમાં જેણે ચૂઝ કરી, યસ શી ઇઝ માય ડ્રીમ ગર્લ, આ આલ્બમ માટે તો આ જ ચાલે, બૂમ કરી નાખે, હવે શેફાલી પોતે કોઈને અવેઇટ કરે છે, વેઇટ કરે છે કે કોઈક સારો ડાયરેક્ટર આવે? નો, જે ડિરેક્ટર સાથે હું પિક્ચર કરી રહ્યો છું એ એક્સલન્ટ ડિરેક્ટર છે, એમનું નામ મિસ્ટર અનુભવ સિન્હા છે. એમની મૂવીઝ લાઈક દસ, કેશ, તમ્બિન ડિરેક્ટ કરી, મેં 2000 over 2000 મ્યુઝિક વિડીયોઝ ડિરેક્ટ કર્યા છે. તો આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ વર્કિંગ વિથ મિસ્ટર અનુભવ સિન્હા. એન્ડ દેન અગેન આઈ ટેલ યુ, રાધિકા રાવ વિનય સાબુ જેને કાંટા લગા ડિરેક્ટ કરી, તો દે આર ઓલ્સો પ્લાનિંગ ટુ મેક અ કપલ ઓફ ફિલ્મ્સ. સો વી આર ઓલ્સો ટોકિંગ, એન્ડ આઈ એમ જસ્ટ વેરી એક્સાઇટેડ ટુ બી વર્કિંગ વિથ ધીસ પીપલ. So let's hope something culminates out of this. ફિલ્મનો ટ્રેન્ડ જે બદલાયો છે, જે ટ્રેન્ડ બદલાયો છે, અગેન કારણ કે એક અગેન મેં હમણાં પહેલાં જ એક બહુ સિનિયર આર્ટિસ્ટને જ આ સવાલ પૂછ્યો હતો કે કોઈ પણ ફિલ્મની સક્સેસની ફોર્મ્યુલા હોય છે આઈધર સેક્સ ઓર શાહરૂખ, વોટ ડુ યુ ફિલ? ફિલ્મની દુનિયાની વાત કરીએ તો ક્યાંક ખરેખર જે ક્લાસિક ફિલ્મ, નો ડાઉટ 2000 ની અંદર, થેન્ક્સ ટુ આમિર ખાન, ઓલ ધ રાજકુમાર, બટ ક્યાંક હજી કમી દેખાય છે ખરી? નોટ એટ ઓલ, આઈ ડોન્ટ થિંક સેક્સ સેલ્સ, બીકોઝ ઇફ યુ સી ધ રિલીઝીસ ઓફ ધીસ યર ધેટ હેવ બીન હિટ્સ વર નોટ અબાઉટ સેક્સ એટ ઓલ. સો યસ, શાહરૂખ ખાન સેલ્સ, બટ આઈ ડોન્ટ અગ્રી દેટ સેક્સ સેલ્સ એટ ઓલ. ઇટ્સ ધી આઈડિયા દેટ સેલ્સ, ઇટ્સ ધ ક્યુરિયોસિટી ઓફ ધ ઓડિયન્સ દેટ સેલ્સ, ધ પોટ્રેયલ ઓફ ધ કેરેક્ટર્સ દેટ સેલ, ધ સ્ટોરી, ધ સ્ક્રિપ્ટ સેલ્સ. આઈ ડોન્ટ થિંક સેક્સ સેલ્સ. યુ સેડ કે વચ્ચે જે સમયગાળો ગયો એમાં એક ડાન્સ અલગ અલગ આપે પ્રયત્ન પણ કર્યો, ડાન્સ ટીચરને બોલાવીને, જે ખરેખર શોખ છે, કદાચ પેશન બની ગઈ છે, ઓળખ બની ગઈ છે. નાઉ આલ્બમ હિટ ગયું ખરેખર ત્યારે, બહુ જ સાદી ગુજરાતી ભાષામાં પૂછું તો એની પહેલાં નાચવાનો શોખ હતો, ડાન્સ કરવાનો શોખ હતો, કે એ ટાઈમે જે ટિપિકલ જે સ્ટેપ શીખવાડ્યા બસ એટલા જ? એ કહેવાય છે ને કે આઈ હેવ 2 left feet દેટ ટાઈમ. મને ડાન્સ શું છે, બીકોઝ આઈ વોઝ નોટ અ ટ્રેન ડાન્સર એટ ઓલ, પણ ઇન ધ પ્રોસેસ ઓફ ધ મેકિંગ ઓફ કાંટા લગા, ધ રિહર્સલ, 8 hours ઇન અ ડે અમે લોકોએ ડાન્સની રિહર્સલ્સ કરી હતી, અને જો કે ને ABCDથી સ્ટાર્ટ કર્યું હતું વેન ઇટ કમ્સ ટુ ડાન્સિંગ વિથ મી. સો દેટ ઇઝ વાય ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી, આઈ એમ નોટ સેઇંગ ટુ માસ્ટર ધી આર્ટ ઓફ ડાન્સિંગ, બટ ટુ લર્ન ધ ટેકનિક ઓફ ડાન્સિંગ. કારણ કે નોટ એવરી ટાઈમ વી હેવ સો મચ ટાઈમ, એન્ડ નોટ એવરી ટાઈમ ધ ડિરેક્ટર વિલ હેવ સો મચ ઇન્ક્લિનેશન ટુ ટ્રેન મી સો મચ. નો, ધીસ ઇઝ સમથિંગ દેટ આઈ હેવ ટુ ડુ, ધીસ ઇઝ માય હોમવર્ક. સો આઈ થિંક ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ એટલીસ્ટ નો ધ બેસિક્સ એન્ડ ધ ટેકનિક ઓફ એની ફિલ્ડ ઓફ વર્ક દેટ યુ આર ઇન. ઓકે, ઓકે. શેફાલી, એક બહુ હવે જે છેલ્લો પાર્ટ બાકી રહ્યો છે, સેકન્ડ બ્રેક છે, સેકન્ડ બ્રેક પછી છેલ્લા પાર્ટમાં ઘણી બધી અંતરંગ વાતો કરીશું, પરંતુ એક નાના વિરામ બાદ. દર્શક મિત્રો, સમય થયો છે વિરામ. Thank you.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. શેફાલીજી, એક અંગત સવાલ, કદાચ તીખો પણ લાગે, આઈટમ ગર્લ અને આઈટમ સોંગ, આઈ થિંક આ વર્ડને ખૂબ જ સારો બનાવવાની કોશિશ ઇન્ડસ્ટ્રીના લોકો કરી રહ્યા છે. આર્ટિકલ્સ પણ સામેથી હાઉ ટુ મેનેજ મીડિયા, આઈ થિંક આપને પણ ઘણું બધું ખ્યાલ છે. લખાવવામાં આવે છે કે શી ઇઝ ધ બેસ્ટ આઈટમ ગર્લ ઓફ ધ યર, બેસ્ટ આઈટમ સોંગ ઓફ ધ યર, બટ સોસાયટીમાં ક્યાંક ખરેખર એક સારા કેરેક્ટરને આવા પરફોર્મન્સમાં જોયા પછી એ લોકો એ નથી જોતા કે એક આર્ટિસ્ટ છે, આર્ટિસ્ટ પરફોર્મન્સ કરે છે. ક્યાંક એવી અમુક નજરો સતત વિંધતી રહે છે ખરી શેફાલી? ઓફકોર્સ, એક તો મને આઈટમ ગર્લનો કોન્સેપ્ટ જ સમજમાં નથી આવતો, કારણ કે આઈટમ ગર્લ કરીને વર્ડ તમને ડિક્શનરીમાં મળે જ નહીં. ઇટ ઇઝ અ વર્ડ ધેટ આઈ ડોન્ટ નો હુ હેઝ ક્રિએટેડ. વી આર સ્પેશિયલ પરફોર્મર્સ ઓર વી ગીવ સ્પેશિયલ અપિયરન્સીસ ઇન મૂવીઝ. વી આર એકચ્યુઅલી અ સરપ્રાઈઝ પેકેજ. વી સ્પાઈસ અપ ધ મૂવી. ધીસ સોંગ ઓર ધ મ્યુઝિક વિડીયો ઇઝ અ સરપ્રાઈઝ એલિમેન્ટ. I think we should be treated special because sometimes there was a time mane eu lage chhe about when the whole item song trend started, loko ne picture ni script ke hero heroine yaad nata rehta, but that item song yaad rehta tha because that kya ek shabd ne proper special package, special artist e ritnu jo kadach apay to kyak garima પ્રોપર જળવાય પણ ખરી. શ્યોર, વાય નોટ, કારણ કે એમાં મહેનત લાગે છે. એવું નથી કે યુ હેવ ટુ જસ્ટ વેર ગ્લેમરસ ક્લોથ્સ એન્ડ નો. ઇનફેક્ટ પ્રેશર ઇઝ સો મચ મોર. અગર આ તમારું એક પિક્ચરનું સરપ્રાઈઝ એલિમેન્ટ છે તો ઓન ધ પરફોર્મર, ઓન ધ ડિરેક્ટર, ઓન ધ મ્યુઝિક ડિરેક્ટર, ધ પ્રેશર ઇઝ ઓલવેઝ મોર. કારણ કે આ સોંગ મૂવીનું USP છે, આના આ સોંગના લીધે મૂવી સેલ થવાની છે, તો પ્રેશર કેટલું છે. તો વી હેવ ટુ વર્ક ઓલ ધ મોર હાર્ડ. સમટાઈમ્સ લાઈવ પરફોર્મન્સમાં પણ કોઈ એવા હાદસા થયા હશે જે ખરેખર નથી ગમતા, કારણ કે એવું લાગે કે આ શું માને છે મને લોકો, એવો ગુસ્સો પણ આવતો હશે, એવો કોઈ કિસ્સો? એના માટે આઈ વુડ લાઈક ટુ થેન્ક ગોડ કે આજ સુધી આઈ ડોન્ટ નો હાઉ મેની શોઝ આઈ હેવ ડન ઇન ઇન્ડિયા અરાઉન્ડ ધ વર્લ્ડ, બટ ધી ઓડિયન્સ ઇઝ ગિવન સો મચ લવ, સો મચ એન્કરેજમેન્ટ. આઈ મસ્ટ ટેલ યુ, ઓન માય ફર્સ્ટ શો, પહેલું જે મારું શો થયું હતું એ કાટાલગાના રિલીઝ થવાના અરાઉન્ડ જસ્ટ અબાઉટ 8 દિવસ પછી થયું હતું. આઈ વોઝ સો ન્યૂ, ઇટ વોઝ માય ફર્સ્ટ ટાઈમ ઓન સ્ટેજ. અને ધી ઓડિયન્સ, આઈ સ્ટીલ રિમેમ્બર, ઇટ વોઝ ઇન કેલ્કટા ઇન ધ સ્ટેડિયમ, એન્ડ દે વર અબાઉટ 8,000 to 9,000 પીપલ ઓડિયન્સ. અને સ્ટેજ પર હું પહોંચીને ટ્રેક શરૂ થયો ને આઈ વેન્ટ બ્લેન્ક. આઈ સ્ટુડ ધેર, આઈ ફ્રોઝ. Because I was scared, I was nervous. But our Madi audience cheered, they clapped, they whistled, and they encouraged me so much that I got back to action. So I'm very thankful to my audience. Actually, I've had a wonderful, wonderful, wonderful audience. I'm not embarrassed about what I do. I think I can never be embarrassed of Katalaga because mane eu lage chhe ke loko, they work all their lives to create an identity. But Katalaga has done it for me. There will not be a second Katalaga girl. There is just one Katalaga girl. I'm very thankful to Katalaga. And about the image, that's okay. I mean, the audience they have accepted me. So however they want to accept me, I'm thankful to them. The people who are close to me, who know me personally, they know what I am like. So I'm really fine with the way I am. Now Shefali, with all the glamour, with all popularity, જે જોઈએ એક ઉંમરમાં મળવું જોઈએ, કદાચ એના કરતાં ઘણું વહેલું શેફાલી ગોટ ઇટ. અને કદાચ એ કદાચ ખરાબ પણ નહીં લાગે આપણે કે ખરેખર રિયલ ટેલેન્ટ કરતાં પણ પહેલાં કદાચ ઘણી બધી ટ્રેનિંગ એક સક્સેસ પછી કદાચ શરૂ કરી, બટ ક્યાંક સફળતાના દોરમાં નિષ્ફળતા પણ પર્સનલ લાઈફમાં ઘણી મળી. ઓફકોર્સ, આઈ માય વર્ક ટેક સો મચ ઓફ માય ટાઈમ. હું જેમ આજે ન્યૂ યર્સના શો માટે ઇન્દોર અહીંયા અમદાવાદ આવી છું, લાસ્ટ ઇયર ઇન્દોર હતી. એવરી યર આઈ એમ ટ્રાવેલિંગ, આઈ વોન્ટ ટુ બી વિથ માય ફેમિલી, બટ આઈ ગીવ પ્રાયોરિટી ટુ વર્ક. તો માય વર્ક ટેક્સ અવે લોટ ઓફ ટાઈમ અવે ફ્રોમ ફેમિલી. લાઈફ ઇઝ અ લિટલ, I won't say extraordinary, but a little less than ordinary. I cannot really go out and do things that normal people of my age are doing. I can't just walk on the road. I can't go to a normal Pani Puri wala and have a Pani Puri. But that's okay. I think when God gives you one thing, you might have to sacrifice on something else. And I'm very happy. I'm more than happy and grateful ke mane kitlu at such a young age, my God has given me so much. So I'm okay. I'm not complaining at all.
ભગવાન પર ખૂબ જ ભરોસો છે. વેરી રિલિજિયસ. અંધશ્રદ્ધાળુ છે શેફાલી? આઈ એમ વેરી એક્સ્ટ્રીમલી રિલિજિયસ એન્ડ આઈ એમ એક્સ્ટ્રીમલી સુપરસ્ટિશિયસ ઓલ્સો. કઈ કઈ એવી વિશેષ આદતો છે કે જે ચોક્કસપણે એ ન થાય તો પછી ક્યાંક બેચે નહીં રહે કે આ સવારમાં તો થવું જ જોઈએ, નહીં થાય તો જો કાજે કંઈક અપશુકન થશે જ? ના, એવું કાંઈ નથી. મને એવું લાગે છે કે કોઈક પણ સારું કામ કરવા પહેલાં ભગવાનને જરૂર યાદ કરવા જોઈએ. હું સ્ટેજ પર જવા પહેલાં સ્ટેજના પગે પડું છું, બીકોઝ દેટ્સ માય વર્ક, દેટ્સ માય ગોડ. આઈ લાઈક ટુ રિસ્પેક્ટ માય વર્ક. હું બધા જ ધર્મ માનું છું. હું ચર્ચ પણ જાઉં છું, હું બાઇબલ વાંચું છું. સિદ્ધિવિનાયકમાં બહુ વિશ્વાસ છે, સાંઈબાબામાં વિશ્વાસ છે. હું દરગાહ પણ જાઉં છું. તો આઈ થિંક ગોડ ઇઝ વન. યુ જસ્ટ હેવ ટુ ક્લોઝ યોર આઈઝ એન્ડ પ્રે ટુ અ ડિવાઇન પાવર. એન્ડ અપ્સ એન્ડ ડાઉન્સ ઓફ લાઈફ, આઈ થિંક ધ ઓનલી વન થિંગ ઇઝ વિથ મી ઇઝ વિથ માય ગોડ. સો શેફાલી, આશિકો કોણ વધારે છે, બોયઝ કે ગર્લ્સ? યંગ ચિલ્ડ્રન, સરપ્રાઇઝિંગલી. લિટલ ચિલ્ડ્રન, દે રિમેમ્બર કાટલગ. અને ઓફકોર્સ દે આર લિટલ મોર ગ્રોન અપ નાવ, પણ ત્યારે વેન ધ સોંગ વોઝ વેરી ફ્રેશ, આઈ રિમેમ્બર ધ બિગેસ્ટ ફેન્સ વર લિટલ ચિલ્ડ્રન. દે લવ ટુ વેર ધ ટાઈ. મારા જે ડ્રેસિંગ હતી, આઉટફિટ હતું ઇન ધ કાટલગ વિડીયો, બે ચોટલી હતી. મને નાની નાની છોકરીએ બે ચોટલી કરીને ફરે, અને મને જોવામાં બહુ મજા આવતી હતી. અને જે સ્ટેપ્સ હતા કાટલગાના, ડાન્સ સ્ટેપ્સ, એ બધા છોકરાઓને યાદ હતા. અને ત્યારે હજી પણ હું જેટલી પણ વાર સ્કૂલમાં જાઉં છું, યુ નો સમટાઈમ્સ એન્યુઅલ પ્રોગ્રામમાં દે ઇન્વાઇટ અસ ચીફ ગેસ્ટ, ઇઝ ધેટ એકાદ કાટલગા સોંગ પર પરફોર્મન્સ તો જોઈ જ લઉં છું નાના છોકરાને. તો આઈ થિંક લિટલ ચિલ્ડ્રન. શેનો શોખ સૌથી વધારે, હોબીઝ કઈ જે ખરેખર પેશન કહી શકાય? હોબી નહીં, ઇટ્સ માય પેશન. ટ્રાવેલિંગ, આઈ લવ ટ્રાવેલિંગ. અને ફોર્ચ્યુનેટલી અમારા ફિલ્ડ ઓફ વર્કમાં we travel a lot, so I think I really enjoy my work, because of which I go to all the most exotic locations in the world. શેફાલી ને પૂછવામાં આવે કે ટ્રાવેલ કરવા જવાનું છે, ત્રણ જણાને સાથે લઈ જવાના છે, કોઈ પણ ફેમિલી મેમ્બર જોઈએ નહીં, કોણ ત્રણને લઈ જવાનું પસંદ કરે? ઓકે, ત્રણ જણા તો આઈ ડોન્ટ નો, બટ આઈ વુડ ડેફિનેટલી વોન્ટ ટુ ગો વિથ અ ગુડ બુક. આઈ વુડ ડેફિનેટલી લાઈક ટુ ટેક વન ગુડ ફ્રેન્ડ વિથ મી, એન્ડ આઈ થિંક આઈ એમ ડન. વન ફ્રેન્ડ એન્ડ વન બુક, દે આર માય બેસ્ટ. વન 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 ફ્રેન્ડ માં કોને પ્રાયોરિટી કોને આપી શકાય, કોઈને ખોટું નહીં લાગે? નો, ઓફકોર્સ નોટ. આઈ હેવ બ્રિલિયન્ટ 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 ફ્રેન્ડ્સ, બટ આઉટ ઓફ વિચ ટુ ગર્લ્સ આર રિયલી રિયલી સ્પેશિયલ એન્ડ બેસ્ટ ફ્રેન્ડ્સ વિથ મી, આઉટ ઓફ વિચ વન ઇઝ સુનિધિ ચૌહાણ એન્ડ વન ઇઝ ધીસ ગર્લ કોલ પૂજા ઘાઈ, એન્ડ દે આર લાઈક માય શેડોઝ. તો આઈ ડોન્ટ ગો એનીવેર વિધાઉટ. વિચ ઇઝ ધ એમ્બેરેસિંગ મોમેન્ટ ઓફ લાઈફ? Embarrassing moment? I don't recollect anything. Maybe I've never had an extremely embarrassing moment till today. But maybe yes, I was very scared. As I told you, first show and I forgot. It was very embarrassing. And the happiest moment? Happiest moment? I think every moment is happy for me. Today when I'll be on stage. This is normal traditional answer. I want specific event. The happiest moment was, I think, when I bought my first car, when I bought my first house. These are very happy moments for me. I achieved something. I'm very proud. સીધો સવાલ પૂછું, બહુ જ આમ શું કહેવાય કે ગ્લેમરમાં હોય છે દર્શક, આ ક્યાંક નવું નવું જવું જરા વધારે વધારે ગમશે? મોંઘવારી વધતી હોય એવું લાગે છે? યસ, ડેફિનેટલી. હું રહેવું તો છું મારા મમ્મી પપ્પા સાથે, મમ્મી બધું અકાઉન્ટ્સ ને બધું જોયે છે ઘરમાં, પણ આઈ ડુ સી ઇટ્સ ગેટિંગ વેરી એક્સપેન્સિવ ટુ લિવ ઇન બોમ્બે એન્ડ એવરીવેર એલ્સ ઓલ્સો. નોર્મલી જે ક્લોથ્સ હોય છે જે આપ પહેરતા હો છો, એમાં રેટ્સમાં કેટલો કેટલો વધારો થઈ? બહુ વધારે ફરક. અને અમારા પ્રોફેશનમાં તો યુ નો ક્લોથ્સ ઇઝ સમથિંગ વિચ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, ધ વે યુ લુક, યુ કાન્ટ રિપીટ યોર ક્લોથ્સ. મતલબ લેક્સ એન્ડ લેક્સ ઓફ રૂપીઝ ગો ઇન ક્લોથ્સ. આઈ મસ્ટ નાઉ 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 ગ્રોસરીના રેટની વાત કરીએ, ગ્રોસરીના રેટ ખ્યાલ છે ખરા શેફ? આઈ ડોન્ટ નો, બટ આઈ કેન ટ્રાય, આઈ કેન ટ્રાય. ગૌ ચોખાના ભાવની વાત કરીએ તો કદાચ થોડો ખ્યાલ ખરો? આઈ થિંક મેં હમણાં 5 કિલોનો બાસમતી રાઈસનું પેકેટ ઓફ અ સર્ટન કંપનીનો બાય કર્યો તો 320 રૂપીઝમાં. ગોલ્ડ ગોલ્ડ ગોલ્ડના રેટની વાત કરીએ, બટ 17,000 plus 18,000. Okay. Which is your dream car? My dream car? I would love to own a Ferrari actually. Okay. So you are expecting for someone who will gift you? No. It will be more exciting to be able to buy the car. So okay. Maybe such a day will come when I will be able to own my own Ferrari. Which is your favorite perfume? My favorite perfume is Gucci Rush, which I'm also wearing right now.
કયું કેરેક્ટર એવું છે કે જે જે જોવું બહુ ગમે એ સામે આવે ને? ટોમ એન્ડ જેરી કાર્ટૂન્સ. આઈ લવ કાર્ટૂન. હાઉ હાઉ ધે સ્પીક? આઈ ડોન્ટ નો. આઈ કેન શો યુ હાઉ ધે રન. ધે ડોન્ટ સ્પીક. ધેર ઇઝ નો સ્પેસ ટુ રન. ઓકે ફાઇન ફાઇન ફાઇન. એન્ડ એટ લાસ્ટ આપનું જ ફેવરેટ જે સોંગ છે થોડુંક ગુનગુનાવું. મેં ડિમાન્ડ કરું છું મારા વ્યુઅર્સ, કારણ કે જે પ્રમાણે જોયા છે સૈફ અલીજીને આપણે ઓન સ્ક્રીન, વિડીયોઝ તો આપણે સતત આપણે જોયા જ છે વાત ચાલુ હતી તે દરમિયાન, પરંતુ આપના સુમધુર સુરે એ ગીત સાંભળવું છે થોડું. આઈ એમ નોટ અ સિંગર, આઈ એમ જસ્ટ અ બાથરૂમ સિંગર, બટ આઈ વિલ ટ્રાય ટુ બી લિટલ બિટ ઇન સુર. આઈ રિયલી લાઈક માય સોંગ આર પાર, સો આઈલ સિંગ અ લિટલ બિટ ઓફ ઇટ. કભી આર કભી પાર લગાતી રે નજર, કભી આર કભી પાર લગાતી રે નજર, સૈયા ઘાયલ કિયા રે તુને મોરા જિગર. થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ અ લોટ, થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આજે ખાસ મુલાકાત સૈફ અલી જરીવાલા સાથે. નીલકંઠ પતંગ અતિથિમાં આ જ રીતના અતિથિ, એક નવા અતિથિ આપની સમક્ષ લાવીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર અગેન, થેન્ક યુ. થેન્ક યુ.